આજે આપણે ચક્ષુદાન વિશે થોડી માહિતી લઈશું. આંખમાં ચેપ લાગવાથી, ધાતુ કે અન્ય કણી પડવાથી, કેમિકલ ઇન્જરી વગેરે અનેક કારણોસર કીકી પર ફૂલું પડી અને કીકી પર ડાઘ પડે છે, જેના કારણે કીકીનો અંધાપો આવે છે. આ કીકીનો અંધાપો છે તેનું નિવારણ શક્ય છે કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન એટલે કે કીકી પ્રત્યારોપણ દ્વારા, જેના માટે આપણને ચક્ષુદાનની જરૂર પડે છે. ભારતભરમાં લગભગ 15 લાખ લોકો એવા છે કે જે કીકીના કારણે થતા અંધાપાથી પીડાય છે, જેમાં દર વર્ષે 20,000 લોકોનો ઉમેરો થાય છે. પરંતુ આટલી પોળી મોટી સંખ્યાની સામે આપણને માત્ર 25,000 કીકી જ દર વર્ષે દાનમાં મળે છે. તો લોકોમાં ચક્ષુદાન વિશે જાગૃતિ આવે અને લોકો ચક્ષુદાન કરવા માટે પ્રેરિત થાય એ હેતુસર મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેર દ્વારા તારીખ 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી ચક્ષુદાન પખવાડિયું ઉજવવામાં આવે છે. આ ચક્ષુદાન પખવાડિયાનો હેતુ લોકોમાં ચક્ષુદાન વિશે જાગૃતિ આવે તે હોય છે. હવે આપણે એ જાણીશું કે ચક્ષુદાન કોણ કરી શકે છે. કોઈપણ ઉંમરની, કોઈપણ જાતિની વ્યક્તિ, કોઈપણ ધર્મની વ્યક્તિ ચક્ષુદાન કરી શકે છે. ચક્ષુદાન માટે કોઈપણ માણસને, ધારો કે ચશ્માના નંબર હોય, મોતિયાનું ઓપરેશન કરાયું હોય અથવા તો આંખનું અન્ય ઓપરેશન કરાયું હોય તેવા લોકો પણ ચક્ષુદાન કરી શકે છે. કોઈને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે અન્ય શારીરિક બીમારી હોય તે લોકો પણ ચક્ષુદાન કરી શકે છે. ધારો કે કોઈએ જીવતા જીવત ચક્ષુદાનની પ્રતિજ્ઞા નથી લીધી તો તેમના મૃત્યુ બાદ તેમના સગાવાલા તેમના બદલે તેમના ચક્ષુદાનની પરવાનગી આપી શકે છે. હવે આપણે જાણીશું કે ચક્ષુદાન કરવા માટેની પ્રક્રિયા શું છે. જ્યારે પણ ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેમના સ્નેહી સગાવાલા છે એ ચક્ષુ બેંક, નજીકની જે ચક્ષુ બેંક છે અથવા તો આઈ બેંક છે તેમાં સંપર્ક કરવાનો રહે છે. આઈ બેંકમાં સંપર્ક કર્યા બાદ તેઓ પેશન્ટ, જે મૃત વ્યક્તિ છે તેની ઉંમર, સરનામું, શારીરિક બીમારી વગેરેની માહિતી લે છે. આ માહિતી લીધા બાદ લગભગ 1/2 કલાક કે કલાકની અંદર ચક્ષુ બેંકની જે ટીમ છે એ આપના ઘરે આવી વિનામૂલ્યે જ ચક્ષુઓને લઈ જાય છે. જ્યાં સુધી ટીમ ના આવે ત્યાં સુધી આપણે આટલી જાળવણી કરી શકીએ. મૃત વ્યક્તિ છે તેમના આંખના પોપચા બંધ કરીશું, તેના પર ભીનો રૂમાલ અથવા તો ભીના રૂમનું પોતું મૂકી દઈશું, શક્ય હોય તો રૂમનું પંખો બંધ કરી દઈશું અને માથાની નીચે એક તકિયો રાખી દઈશું. જ્યારે પણ ચક્ષુદાન માટે આઈ ટીમ આવી અને ચક્ષુને લઈ જાય છે તે પછી આંખના પોપચામાં રૂમાલ અથવા તો કન્ફર્મર મૂકીને પોપચા બંધ કરી દે છે, જેથી ચહેરો વિકૃત થતો નથી કે અંદર ખાડો દેખાતો નથી. ચક્ષુદાન એ ગુપ્ત દાન છે. ચક્ષુ લેનાર કે ચક્ષુ દેનારની માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે. તો ચાલો આપણે સૌ ભેગા થઈ અને ચક્ષુદાનની પ્રતિજ્ઞા લઈએ અને કોઈના જીવનમાં ઉજાસ લાવીએ. થેન્ક યુ.